बनासकांठा जिल्लामां कोरोनाना केसो वधता मोटी मात्रामां लोको कोरोनाथी संक्रमित थवा लाग्या हता अने होस्पिटलो उभरावा लागी हती। जो कि दर्दीओनुं प्रमाण वधता कोरोना संक्रमित दर्दीओने ऑक्सिजननी पण उणप वर्तावा लागी हती, जेने लईने अनेक सेवाभावी लोको द्वारा कोरोना संक्रमित दर्दीओने ऑक्सिजन पूरु पाडवा आव्यु। ज्यारे के बनासकांठामां दियोदरमां पण कोरोना वायरसना दर्दीओने ऑक्सिजननी जरूरियात उभी थई रही छे, जेमां समयसर ऑक्सिजन ना मळता दर्दीओना सगा संबंधीने हैरान परेशान थवું पड़तुं हतुं। जो कि आ समस्याने दूर करवा माटे दियोदरनुं लायन्स क्लब आगळ आव्यु અને તેમાં દિયોદર કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન સપ્લાય મશીનની સુવિધા આપી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેમાં દિયોદર રેફરલ કોવિડ કેર સેન્ટર અને જનસેવા કોવિડ કેન્દ્રમાં ઓક્સિજન સપ્લાય મશીન આપવામાં આવ્યા હતા। આ અંતર્ગત લાયન્સ ક્લબના પ્રમુખ નરેશભાઈ પંચાલ, મંત્રી પ્રદીપભાઈ શાહ, અમરરથભાઈ ભાટી, યોગેશભાઈ અખાણી તેમજ બીકે જોશી, જામાભાઈ પટેલ, કેપી માળી, પૂર્વ સરપંચ ગણેશભાઈ પટેલ, હિંમતભાઈ ત્રિવેદી, ડોક્ટર એચ પી ગૌસ્વામી વગેરે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મહામારીમાં લાયન્સ ક્લબે પણ માનવતા દાખવીને ગવર્નર લાયન્સ ગવર્નર તરફથી દિયોદર લાયન્સ ક્લબને 4 ઓક્સિજન મશીન આપવામાં આવેલા છે। એ ઓક્સિજન મશીન લોકોના ઉપયોગમાં આવે અને વધુમાં વધુ લોકોનો જીવ બચાવી શકાય એના માટે એક સરાહનીય કામગીરી કરેલી છે। અમે પણ જનસેવા કેન્દ્ર મારફત આદર્શ હાઈસ્કૂલમાં લોકોને કોરોના મહામારીમાં બચાવવા માટેની જરૂરી જે સેવાઓ આપીએ છીએ તેમાં દિયોદર લાયન્સ તરફથી, લાયન્સ ક્લબ તરફથી 2 મશીન અમને આજરોજ આપવામાં આવે છે। એ બદલ લાયન્સના તમામ હોદ્દેદારો અને કાર્યક સભ્યોનો તેમજ ગવર્નરનો અને રીતીશભાઈને તેમજ જે કોઈ પદાધિકારીઓ છે તેમનો અમો આ તબક્કે ખૂબ જ આભાર માનીએ છીએ અને વધુમાં વધુ આ મશીનનો ઉપયોગ લોકોની સુખાકારી માટે થાય એવા અમે પ્રયત્ન કરીશું। લાયન્સ ક્લબ એ વિશ્વની શ્રેષ્ઠ સેવાભાવી સંસ્થા છે। એ સંસ્થા દ્વારા આ કોરોના મહામારીમાં એક ઓક્સી બેંક કરી અને એક નવું યુનિટ ઊભું કરવામાં આવ્યું છે। એ યુનિટની અંદર 1000 ઓક્સી કોન્સન્ટ્રેટર મશીન લાવવામાં આવ્યા છે। એ 1000 મશીન પૈકી 4 મશીન દિયોદર લાયન્સ ક્લબને આપવામાં આવ્યા છે। આ મશીન જેને જરૂરિયાત હશે એને માત્ર 100 રૂપિયાના રોજના ભાડાથી એ આપવામાં આવશે અને આ મશીન દ્વારા સારામાં સારી ઓક્સિજન પૂરો પાડવામાં આવશે। હજુ પણ જરૂર હશે દિયોદર તાલુકાને તો નવા મશીન પણ આપણને ફાળવવામાં આવશે। લાયન્સ ક્લબ એ જ્યારે પણ આવી મહામારી હોય, જ્યારે પણ કંઈ તકલીફ હોય તો માનવ સેવા માટે સદાય તત્પર રહે છે। એના માટે હું આભાર માનું છું અમારી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો, અમારા ગવર્નરશ્રીનો અને સૌ મેમ્બર્સોનો આભાર। મશીન કઈ કઈ જગ્યાએ ફાળવવામાં આવે છે? હાલ ગુજરાતમાં આ જે વહીવટ ચાલે છે 1000 મશીનને 5 જિલ્લામાં ફાળવવામાં આવ્યા છે। લગભગ દરેક ક્લબને ઓછામાં ઓછા 5 અને ગામ મોટું હોય, શહેર મોટું હોય તો 15, 20, 25 એમ 1000 મશીન ફાળવવામાં આવ્યા છે। આ બેંક તરીકે છે, આ પરત કરવાના છે। ફરીથી જ્યારે જરૂરિયાત હોય, બીજે ક્યાંય જરૂરિયાત હોય તો અરસપરસ આ મશીનનો ઉપયોગ થશે એમ।